સમાચારમાં આજે તાલિબાન પર ભરોસો કેમ કર્યો, સવાલોના ઘેરામાં અમેરિકા. કાબુલ એરપોર્ટની બહાર સુરક્ષા મામલે તાલિબાન પર ભરોસો કરવા બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની થઈ રહી છે ટીકા. કાબુલ એરપોર્ટ પર વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને 90 થઈ. હુમલા પછી એરપોર્ટ પરથી લોકોને બહાર કાઢવાનું કામ યથાવત, ઘણા દેશોએ નિકાસી કામ બંધ પણ કર્યું. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું કલ્પના શાહ. તાલિબાન રાજમાં અફઘાનિસ્તાનના ત્રીજા સૌથી મોટા શહેર હેરાતમાં કેવી રીતે રાતોરાત લોકોનું જીવન બદલાયું તેનો અહેવાલ અને એ સિવાય કાર્યક્રમમાં આજે. પેરાલિમ્પિકમાં ભારતનો પહેલો મેડલ નક્કી, ગુજરાતના ભાવિના પટેલ ટેબલ ટેનિસની સેમીફાઇનલમાં પહોંચ્યા, કાલે નક્કી થશે મેડલનો રંગ. અને આના સિવાય પણ બીજું ઘણું બીબીસી સમાચારમાં. સમાચારમાં સૌથી પહેલા વાત કાબુલમાં થયેલા વિસ્ફોટની કરીએ તો તેમાં મૃત્યુ સંખ્યા વધીને 90 થઈ છે અને 150 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કાબુલ એરપોર્ટની બહારની સુરક્ષા તાલિબાનના ભરોસે રાખવાના નિર્ણય મામલે જોરદાર આલોચના થઈ રહી છે અને આ ઘટના પછી અમેરિકા આઈએસઆઈએસ ખુરાસનના સંભવિત હુમલા માટે એલર્ટ તો થયું છે, પણ રાષ્ટ્રપતિ જો બાઇડને સૈન્ય વાપસી માટે 31 ડિસેમ્બરની સમયસીમા વધારી નથી. આ સિવાય બાઇડને પેન્ટાગોનને આદેશ આપ્યા છે કે આઈએસઆઈએસ કે પર હુમલાની યોજના બનાવવામાં આવે. આખી રાત હોસ્પિટલોમાં ઘાયલોનો ધસારો યથાવત રહ્યો. ગત સપ્તાહની કાબુલની અફરાતફરી આખરે આ નરસંહારમાં પરિવર્તિત થઈ. કોઈ એમ્બ્યુલન્સમાં આવ્યું, કોઈ કારમાં, તો કોઈ હાથલારીમાં. જે અફઘાનો સારા જીવનની આશાએ ભાગવાની ફિરાકમાં હતા તેમની કાબુલ એરપોર્ટ પર બે બ્લાસ્ટને કારણે આ હાલત થઈ, જેની અસર આખા શહેર પર થઈ. પહેલો વિસ્ફોટ એરપોર્ટના દક્ષિણ ભાગમાં આવેલા એબી પ્રવેશ દ્વાર આગળ થયો, જ્યાં ભારે ભીડ હતી, જ્યારે બીજો વિસ્ફોટ બેરન હોટલ ખાતે થયો. આ એરપોર્ટના પહેલાના દ્રશ્યો છે. આ પહેલાં આ પ્રકારના હુમલા થઈ શકે તેવી ચેતવણી અપાઈ હોવા છતાં લોકો આ જગ્યા છોડીને નહીં ગયા. આ હુમલામાં અમેરિકાની સેનાના 13 જવાનો પણ માર્યા ગયા. છેલ્લા દશકમાં અમેરિકા માટેનો આ સૌથી ઘોઝારો દિવસ હતો. We will hunt you down and make you pay. વ્હાઇટ હાઉસ પર અમેરિકાના રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવાયો, પણ જે પ્રકારે અમેરિકાના સૈનિકો આ હુમલામાં માર્યા ગયા તેને કારણે બાઇડનની અફઘાનિસ્તાન નીતિ પર સવાલો ઉઠી રહ્યા છે. વિમાનોની અવર જવર શરૂ થઈ, પણ તે ક્યાં સુધી થશે તે નક્કી નથી. બ્રિટિશ સેના હવે તેના આખરી પડાવ પર છે. આવા માહોલમાં પણ દેશ છોડી જવા માંગતા અફઘાનો રાત્રે ફરી એરપોર્ટ પર ભેગા થયા, જાણે કે તેમને માટે કાબુલમાં કશું ભયંકર થયું જ નથી. આવામાં જો બાઇડનના પક્ષ ડેમોક્રેટના વિરોધી પક્ષ રિપબ્લિકન પાર્ટીના નેતા બ્રેડલે બાઉમેને કહ્યું છે કે બાઇડન અને અમેરિકાનું ગુપ્તચર તંત્ર ગંભીર ભૂલો કરી રહ્યું છે. This is a catastrophe. આ એક તબાહી છે. અફઘાનિસ્તાનના પ્રભારી કે જે તાલિબાન અલ કાયદાની સિન્ડિકેટ છે, જે એ પ્રકારનું આશ્રયસ્થાન છે જે 9/11 વખતે હતું. આપણે આતંકીઓને ભરતી અને કટ્ટરતા મામલે ઉભાર આપતા દેખાઈએ છીએ. મને લાગે છે કે આપણે મોટી ભૂલ કરી છે, જેને સહયોગીઓ સાથે નિવારતા વર્ષો જશે. ગુપ્તચર તંત્રની વિફળતાના મામલે આ મામલે કેવું આસાન છે, પરંતુ ગુપ્તચર તંત્રએ બાઇડનને વારંવાર ચેતવણી આપી કે સેના વાપસી મામલે ટાઈમલાઈનની અનદેખી કરે છે તો તાલિબાનને ફાયદો થઈ શકે છે અને સરકાર પાડી શકે છે. આ આશ્ચર્ય પમાડે તેવું નથી. આશ્ચર્ય પમાડે છે તેની ઝડપ. હવે તેમણે ભવિષ્યવાણી કરી કે આઈએસઆઈએસ ખુરાસન હુમલો કરવાની ફિરાકમાં હતું, પણ આપણે હુમલો જોયો અને તે અવગણી. પણ મને વિશ્વાસ નથી કે ખરેખર ગુપ્તચર તંત્ર પાસેથી બાઇડને સાંભળ્યું હોય જે તેમના મનને બદલી શકે. તેમણે ઇરાકમાં 2011 પણ ભૂલ કરી, જે ફરી હાલ કરી રહ્યા છે. મને વિશ્વાસ નથી કે કોઈ પણ રીતે તેમને અન્યથા મનાવી શકાયા હોત. કાબુલ એરપોર્ટ પર ફરી એકવાર લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ છે. યુકે આજે છેલ્લી ફ્લાઇટથી
નિકાસીનું કામ બંધ કરશે, જેમાં 1000 લોકો રવાના થશે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, સ્પેન અને જર્મનીએ તેમનું નિકાસીનું કામ બંધ કર્યું છે. ફ્રાન્સ આજે છેલ્લી ફ્લાઇટ રવાના થાય તે પછી લોકોને બહાર કાઢવાનું કામ બંધ કરશે. તાલિબાનના અફઘાનિસ્તાન કબજે કરવા વિશેનું અમારું મોટાભાગનું કવરેજ કાબુલથી થયું છે, પરંતુ તાલિબાને દેશના ત્રીજા સૌથી મોટા અને રણનીતિની દ્રષ્ટિએ સૌથી મહત્વના શહેર હેરાત પર લગભગ 2 અઠવાડિયા પહેલાં કબજો કર્યો. અમે ત્યાંના સ્થાનિકો સાથે વાત કરી, જેઓ કહે છે કે હવે તેમની સુરક્ષાની તેમને ચિંતા થવા લાગી છે. હું વિચારું છું કે હવે હું એક કેદી જેવી છું. ક્યારેક હું મારી આંખો બંધ કરું છું અને વિચારું છું કે કદાચ હું સૂતી છું અને એક દુઃસ્વપ્ન જોઈ રહી છું. હેરાત તાલિબાનના કબજામાં આવનારા શરૂઆતના શહેરોમાંનું એક હતું અને આ તેમને માટે નોંધપાત્ર જીત હતી. આ એક મહત્વનો વેપાર માર્ગ છે અને તેને અફઘાનિસ્તાનના ઈરાનમાં પ્રવેશવાના માર્ગ તરીકે જોવામાં આવે છે. તે તુર્કમેનિસ્તાનની સરહદની નજીક છે. ત્યાર પછી અહીંના લોકોની જિંદગી એકાએક બદલાઈ ગઈ છે. રોજ હું તાલિબાન વિશે જુદી જુદી વાતો સાંભળું છું કે તેઓ સામાન્ય નાગરિકો સામે હિંસા આચરે છે. અમારા ઘરની નજીક મેં સાંભળ્યું કે તાલિબાને કોઈક વસ્તુ ચોરી કરનારા 2 લોકોના હાથ કાપી નાખ્યા. મહિલાઓને કામ કરવા નથી જવા દેવાતી. દાખલા તરીકે કોઈ મહિલા બહાર જવા ઈચ્છે તો તેની સાથે કોઈ પુરુષ હોવા જોઈએ. સાથે જ મહિલાઓએ બુરખો પહેરવો જોઈએ. તાલિબાન અફઘાનિસ્તાનના ત્રીજા સૌથી મોટા શહેર માટે અઠવાડિયાઓ સુધી લડતું રહ્યું હતું. તેઓએ દેશભરમાં શ્રેણીબદ્ધ શહેરો અચાનક અને ઝડપથી કબજે કરવા સાથે હેરાત પણ કબજે કરી લીધું. જ્યારે તેમણે હુમલા શરૂ કર્યા ત્યારે અમારા ઘરોમાં વીજળી ન હતી, કારણ કે તેમણે વીજ પુરવઠાની લાઇનને નુકસાન કર્યું હતું અને ક્યારેક તો અમારી પાસે પીવાનું પાણી પણ ન હતું. હેરાતમાં ખોરાક, પાણી અને દવાનો પૂરતો પુરવઠો છે, પરંતુ દૂરના વિસ્તારોમાં કે જ્યાંથી લોકો શહેર સુધી વસ્તુઓ લેવા માટે પહોંચી નથી શકતા તેમને ઘણી મુશ્કેલી છે. તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં મેડિકલ સપ્લાયની માંગ વધી રહી છે. અફઘાનિસ્તાનમાં WHOનું ઓપરેશન આગળ વધારનારા અધિકારીઓએ આ માંગને પૂરી કરવા માટે પાકિસ્તાન સરકાર સાથે વાત કરી હોવાની વાત જણાવી છે. હાલમાં હોસ્પિટલમાં દવાઓ અને અન્ય સંસાધનોની અછત છે અને કાબુલની હોસ્પિટલમાં દર્દીઓની ભીડ છે. ત્યાં પહેલાથી જ સ્ટાફની પણ તંગી છે. એવામાં આ વિસ્ફોટથી દર્દીઓનો ધસારો વધ્યો અને સ્થિતિ ગંભીર થઈ ગઈ. અને હવે જોઈશું BBC રાઉન્ડઅપ, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. કોવિડ રસીઓના મુખ્ય અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એસ્ટ્રાઝેનેકા રસીથી લોહીના ગંઠાવાનું જોખમ છે, જ્યારે યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની આગેવાનીવાળી ટીમને ફાઇઝર રસી પછી સ્ટ્રોકનું વધેલું જોખમ પણ જોવા મળ્યું. જો કે કોરોના વાયરસ પછીનું જોખમ આનાથી પણ ઘણું વધારે હોય છે. તેમણે કહ્યું કે આ દર્શાવે છે કે રસીકરણ ફાયદાકારક છે. ન્યૂઝીલેન્ડે રાષ્ટ્રીય લોકડાઉનને આ મહિનાના અંત સુધી લંબાવ્યું છે. વડાપ્રધાન જેસિન્ડા આર્ડને કહ્યું છે કે આ પ્રતિબંધો ઓકલેન્ડ અને નોર્થલેન્ડમાં સંક્રમણ વધારે હોવાથી હજુ વધારે 2 અઠવાડિયા માટે હોઈ શકે છે. ન્યૂઝીલેન્ડમાં ડેલ્ટા વેરિયન્ટના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. ઉત્તરી નાઇજીરિયાની એક ઇસ્લામિક શાળામાંથી અપહરણ કરાયેલા બાળકોને છોડાવી લેવાયા છે. 136 વિદ્યાર્થીઓને ખંડણીની માગ કરતા બંદૂકધારીઓએ પકડી લીધા હતા. 6 વિદ્યાર્થીઓના મોત કેદમાં થયા હતા અને અન્ય 15 જૂનમાં નાસી છૂટ્યા હતા. મનાય છે કે તેમની મુક્તિ માટે $1.5 લાખ ચૂકવાયા હતા. અમેરિકાના રાજ્ય લુઇસિયાનામાં વાવાઝોડાને લઈને ભય છે. રવિવારે આ વાવાઝોડું લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. એક આગાહી પ્રમાણે તે શક્તિશાળી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે. અમેરિકાની ઊર્જા કંપનીઓએ મેક્સિકોની ખાડીમાં તેમના કર્મચારીઓને સુરક્ષિત સ્થાને પહોંચાડવાના શરૂ કર્યા છે. અને હવે સમાચારમાં વાત ટોક્યો પેરાલિમ્પિક 2020ની.
આજે ભારતના 9 ખેલાડીઓએ અલગ અલગ રમતોમાં ભાગ લીધો. ગુજરાતના ભાવિના ટેબલ ટેનિસની સેમીફાઇનલમાં પહોંચી ગયા છે અને આ સાથે જ પેરાલિમ્પિકમાં ભારતનો પહેલો મેડલ નક્કી થઈ ગયો છે. જોકે મેડલનો રંગ આવતીકાલે નક્કી થશે. તો રાકેશ કુમાર તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડમાં ત્રીજા સ્થાને છે. આ અપડેટ સાથે આજે એક એવા પેરા એથ્લીટની વાત કરીએ કે જેઓ એક આઈએએસ ઓફિસર તો છે જ અને સાથે બેડમિન્ટન પ્લેયર પણ. ટોક્યો પેરાલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું જોતા સુહાસ યતિરાજની કહાણી બીબીસી સંવાદદાતા વંદનાના આ અહેવાલમાં. ટોક્યો પેરાલિમ્પિક માટે ક્વોલિફાય કરી ચૂકનારા ખેલાડી સુહાસ યતિરાજ પોતાના બેસ્ટ સ્ટ્રોક સાથે પોતાના સ્પર્ધકોને માત આપવામાં લાગેલા છે. આ જનાબ આઈએએસ ઓફિસર પણ છે. જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોઈ ચૂકેલા સુહાસ અત્યારે નોઈડાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે. જબ પ્રાઇવેટ એક મલ્ટીનેશનલ કંપની મેં જોબ ભી જોઈન કિયા, ઉસકે બાદ લગા કે સમાજ કે બીચ મેં કામ કરની હૈ. સો સમાજ કે બીચ મેં કામ કરને કે લિયે આજ કી તારીખ મેં સિવિલ સર્વિસેસ સે બહેતર શાયદ હી કોઈ મોકા હોગા તો સિવિલ સર્વિસેસ મેં આયે. એક તો એ ધારા થી સાથ મેં હમેશા સ્પોર્ટ્સ ખેલતા રહા. સ્પોર્ટ્સ સે ફિઝિકલ ફિટનેસ, મેન્ટલ ફિટનેસ હમેશા બની રહેતી હૈ. જિસ જિસ ડિસ્ટ્રિક્ટ મેં રહા તો મેં વહાં બેડમિન્ટન ખેલતા રહા. 2016 મેં એશિયન ચેમ્પિયનશિપ હુઈ બીજિંગ મેં, વો મેરે લિયે એક્ચુઅલી ટર્નિંગ પોઈન્ટ હૈ. તો મેં જબ 30 સેકન્ડ કી એક પાણી કી બ્રેક હોતી હૈ તો ઉસમે જબ બેઠા મેં સોચા કી જ્યાદા સે જ્યાદા મેં ડર ડર કી ખેલ રહા થા. મેં હારી જાઉંગા, હાર જાઉંગા તો ઠીક હૈ, જાકે બાકી તો અપને લિયે નોકરી તો હૈ હી. મેં જી એક તરહ સે મેં અપની જાન દે કી ખેલ લું, જો હોગા દેખા જાયેગા, એક એક પોઈન્ટ કે લિયે મેં લડ જાઉંગા. તો ના સિર્ફ વો ગેમ મેં પર્ટિક્યુલરલી જીતા, વો મેચ ભી જીતા. તો ફર્સ્ટ મેચ થા મેરા ઇન્ટરનેશનલ. દિવસભર જિલ્લા મેજિસ્ટ્રેટની ફરજો નિભાવનાર સુહાસ સાંજ પડતા જ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ખેલાડી બની જાય છે. દિવસે ઓર્ડર પાસ કરતા અધિકારી સાંજે કોચ પાસેથી તાલીમ લેતા નજરે પડે છે. બંને ભૂમિકા વચ્ચે તાલમેળ બેસાડવો આમ તો મુશ્કેલ કામ છે, પણ તેના માટે સુહાસ પાસે પોતાનો જ ફોર્મ્યુલા છે. જોબ મે ભી આદમી થકતા તબ હૈ જબ વો ઉનકો વો જોબ બહોત પસંદ નહીં હૈ, વો ઇસલિયે મજબૂરી સે કર રહે હૈ. Or same is the case with sports. Once you love something, then you don't get tired by doing that. એક પગમાં તકલીફને કારણે સુહાસ પેરા એથ્લેટની કેટેગરીમાં આવે છે, પણ તેઓ કહે છે હમ કિસી સે કમ નહીં હૈ. મુજે લગતા નહીં હૈ કે ભારત મેં ભી જો જ્યાદાતર દિવ્યાંગ હૈ, સ્ટીફન હોકિંગ સે જ્યાદા દિવ્યાંગ તો હોંગે નહીં, ઉનસે તો કમ હી દિવ્યાંગ હોંગે. વો બેઠે બેઠે મુંહ નહીં કર સકતે થે, વો બોલ નહીં સકતે થે, બોડી કો મુંહ નહીં કર સકતે થે. તો જબ વો કર સકતે થે તો મુજે લગતા હૈ કે બાકી ઓર કિસી કો તો બહાના તો હોની નહીં ચાહિયે. અત્યારે તો આ આઈએએસ અધિકારીનું સપનું છે ટોક્યો પેરાલિમ્પિકમાં મેડલ જીતવો. ટોક્યો મે તિરંગા કો લેકર વહા ભારત કો પ્રતિનિધિત્વ કરને કા એક મોકા મિલા હૈ, યે એક સપના સા લગ રહા હૈ. એજન્ડા આગળ વધારવાનું માધ્યમ તેમના નિવેદનને ન બનાવવાની નીરજ ચોપરાની અપીલ પર બીબીસી કાર્ટુનિસ્ટ કીર્તિશની કલમે જોઈએ આજનો વ્યંગ. બીબીસી સમાચારમાં આજ માટે બસ આટલું જ. સોમવારે ફરી મળીશું આજ સમયે.